ભગત વધતા જાય છે. હોવા છો થયા એટલે ધોઈનમાં ધોઈનમાં ગર્ગાચાર્યજી કહે છે, કયા નામે કંકોત્રી લખું, આના નામના કોઈ નેઠા ખરા કે આટલા જ નામ? માત્ર ઉપનિષદોમાં 4000 થી વધારે નામ ભગવાનના લખેલા છે. કોઈ બ્રહ્મ કહે છે, કોઈ પરબ્રહ્મ કહે છે, કોઈ આત્મા કહે છે, કોઈ આત્માનું તત્વ કહે છે, કોઈ પર કહે છે, કોઈ પરાવર કહે છે, કોઈ પરમ કહે છે, કોઈ પરમ પુરુષ કહે છે, કોઈ પુરુષોત્તમ કહે છે, કોઈ પુરુષ કહે છે, કોઈ આદિ કહે છે, કોઈ અનાદિ કહે છે. કેટલા નામ લખ્યા છે, એમાં કયા નામે કંકોત્રી લખીએ તો દ્વારકા પહોંચે? નામના કોઈ ભરોસા નહીં ભગવાનના, કયા નામે બોલાવીએ તો મેળ પડે. જે દિવસે મોહિની સ્વરૂપ ધારીને ભગવાન આવ્યા, મોહિની શબ્દ જ લખ્યો છે, મોહિની એટલે મોહ કરનારી નારી, પણ એનું નામ નથી કઈ. ઓલા રાહુએ પૂછ્યું, સુંદરી તારું નામ શું છે? કે જે નામ લો એ હાલે, મારે નામનો કોઈ ભરોસો નહીં, ગમે તે નામે બોલાવો ને બધું ચાલે. અકારો વાસુદેવશ્ચ ઉકારશ્ચ મહેશ્વરઃ, ખાલી અ બોલો એટલે ભગવાન વાસુદેવનું નામ ગણાય છે, અને ખાલી ઉ બોલો ઉ એટલે શિવજીનું નામ થાય, અને ખાલી મ બોલો એટલે બ્રહ્માજીનું નામ થાય. ત્રણેય ભેગા કરો એટલે અ ઉ અને મ થયા, ત્રણેયને એક કરો એટલે ઓમ થયો. અકાર ઉકાર ને મકાર ત્રણ ભેગા કરો એટલે ઓમ જપ થાય. પ્રણવ નાદ એ ભગવાનનું સ્વરૂપ છે. હવે ખાલી અકાર બોલો ને ભગવાનનું નામ આવતું હોય તો એમાં લાંબુ લાંબુ બોલવાથી કે ન બોલવાથી શું ફેર પડે? ગમે તે ભાવે મંડી પડો બસ. કોઈ ખેડૂત ખેતી કરતો હતો અને સાતી હાંકતા હાંકતા કોઈ સાધુ આવ્યા, મારો નિયમ છે ભગત, કોકને ભગવાનના શરણે લઈ એને ભગવાનનું નામ લેતો કરવો પછી ખાવું, એટલે આજ હું ભૂખ્યો છું ભગત, મારો એક મંત્ર તમે લઈ લો ને. ભગતે કીધું, તું નવરો છું બાવા, હું થોડો નવરો છું, પણ ભગત એક સાધુ ઉપર દયા રાખો ને, મારે ખાવાનું નિયમ છે કે કોકને ભગવાનના શરણે લઉં અને એ મંત્ર બોલતા થાય પછી મારે ખાવું. વાહે વાહે ફેર્યા, 3-4 આંટા ફેર્યા ત્યાં સુધી છેવટે થાક્યો ખેડૂત, કહેલા બાવા શું મંત્ર છે બોલ, હાલ પાર આવે નહીતર તું અહીંથી જઈશ નહીં પાછું. તો કે ગોપાલજી, લ્યો હું તો ગોપાલને ભજું છું એટલે તમે ગોપાલજીને ભજ્યા કરજો, ગોપાળજી 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 કરજો, અને લ્યો મૂકો પાણી હાથમાં લઈને, આ મંત્ર દીધો ભગતને, હાથમાં પાણી દીધું. ખેડૂત જડ બુદ્ધિનો, ભૂલી ન જાય એટલે સાધુએ પાકું કરાવ્યું, શું બોલશો? કે ગોપાળજી ગોપાળજી ગોપાળજી, હારું હું જઉં છું. ભૂલી ન જાતા, ન ભૂલું, ગુરુ એટલે ગુરુ, પછી મરી જાય તોય ભૂલીએ નહીં તમને. એ સાધુ વયા ગયા, ગોપાળજી ગોપાળજી કરે ને ખેતરના આટા વરે, એમાં એની પત્ની આવી, હાલો હવે ભાત લાવી શું ખાઈ લો. તો કે ખાવા તો આવું, પણ આ મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે એ તું બોલ અને યાદ રાખજે, હાથી આંકજે, ગોપાલજી ગોપાલજી કરજે, જો ભૂલી જઈશ ને તો પરોણે ને પરોણે મારીશ. અરે ભૂલતી હશું, બોલ હાલ ગોપાલજી ગોપાલજી. તે ચાલુ કર્યું ગોપાલજી ગોપાલજી, ઓલો ખાવા ગયો, ખાઈને પાછો આવ્યો તા બેન ભૂલી ગયા. ઓલાએ આવીને કીધું કે લાવ પરોણી અને લાવ મારો મંત્ર. તો કે એ તો હું ભૂલી ગઈ. લ્યો બિચારા ગુરુ કહેતા હતા કે તમે ભૂલી ન જાતા, તે મને ભૂલવાડી દીધો, પણ કે હું તો બીજા વિચારમાં રહી ગઈ ને એમાં ભૂલી ગઈ. કે એમ, બીજા વિચારમાં તું ગુરુના મંત્ર ભૂલી જાય, હાલે મેં તને નહોતું કીધું પરોણીએ પૂજા કરીશ અને માંડો દેવા. બાઈ વળી ગઈ ઘૂંચડું,
મારા બાપ ગૂંચડા વાળી દીધા, ગૂંચડા ગૂંચડા, એ બે વખત બોલી ને ગૂંચડું ગૂંચડું, એમાં આને ચડી ગયું કાંઠે, ગુંચાળજી ગુંચાળજી, કે માયરી એટલે કેવું યાદ આવ્યું, ગુંચાળજી ગુંચાળજી ગુંચાળજી. ભગવાને લક્ષ્મીજીને કીધું કે લક્ષ્મી, આજ તો એક ભગતે મારું નવું નામ પાડ્યું છે. શું? કે ગુંચાળજી. તો કે પ્રભુ, ગોપાળજી તો હેંભળું તું, પણ ગુંચાળજી ક્યાંય હેંભળું નથી, કે ઈ ગુંચાઈ ગયો એમાં ગુંચાળજી થઈ ગયો છું. લક્ષ્મીજી કે એવો કોણ ભગત છે? કે એક ખેડૂત છે, જોવો હોય તો હાલો આપણે બે જઈએ. બે જણા આવ્યા વિમાનમાં બેસીને. ભગવાન એક ખાઈડની અંદર, જે ખાણ જેવું હતું ને પથ્થરની, એની અંદર હંતાઈ ગયા. લક્ષ્મીજીને કીધું, તમે જઈને પૂછો ઓલા ભગતને કે કોનું નામ લે છે. તે લક્ષ્મીજી ગયા પેલા ખેડૂત પાસે. ખેડૂત ભાઈ, એટલે આમ જોયું, શું છે આ, કોનું નામ લો છો? તું તારા રસ્તે જાય પછી ભૂલવાડવા આવી છું તો? લક્ષ્મીજી એ ફરી પૂછ્યું, પણ ભગત કોનું નામ લો છો? તારા ધણી નું લઉં છું, જાને સાની માની. લક્ષ્મીજી ને થયું, માળો આ તો મને ઓળખે છે, મારા ધણી ને ઓળખે છે, મને કહે છે કે તારા ધણી નું નામ લઉં છું. તો હવે ઓલા એ તો ખરેખર કાગડા ને બેહવું દાળ ને ભાંગવું જતું, ખબર નથી કે આ લક્ષ્મીજી છે, પણ આમ બોલવામાં આખો એટલે સીધું એમ ઠપકારી દીધું. તે લક્ષ્મીજી કે, લે ભગત, તમે મારા ધણીનું નામ લો છો, મારો ધણી ક્યાં છે એ તમને ખબર છે? હવે તું જાને જાની માની તારો ધણી પડ્યો ખાઈડમાં. લક્ષ્મીજી તો ચાર આંખું થઈ કે, માળો આ તો મારા ધણી હંતાણા એ દેખે છે. નારાયણ પાસે જઈને કે, આ તો જબરો ભગત છે, એક દીમાં તો બધું એને હુજવા માંડ્યું છે. તમે ખાઈડમાં ઊભા છો એ ખબર છે, હું લક્ષ્મી છું એ ખબર છે. ભગવાન કે, બોલો હવે એનો કેવો પ્રેમ છે? લક્ષ્મીજી કે, પ્રભુ તમારું નામ તો કોઈ પણ રીતે હાલે ખરું, હો આમાં કોઈ નિયમ નહીં. ગર્ગાચાર્ય કહે છે કે, નંદ બાબા તમારા લાલાના તો હજારો નામ, ગમે તે રીતે નામથી બોલાવો ને તોય ચાલે, પણ ના બાપજી અમારે રાશિ પ્રમાણે એકાદ બે નામ તમે આપો ને તો સારું રહે. એટલે ગર્ગાચાર્યજીએ કહ્યું કે, ભક્તોના દુઃખને ખેંચી લેશે અને કૃષ્ણ વર્ણના છે માટે એનું નામ હું કૃષ્ણ રાખું છું. બાપજી બીજું કંઈક હેલું બોલો ને. તો કે, બીજું નામ પૂર્વે આ વસુદેવજીના પુત્ર થયેલા એટલે હું એનું નામ વાસુદેવ રાખું છું. બાપજી ખોટું બોલ્યા, પૂર્વે નહીં અત્યારે જ વસુદેવના જ છે, પણ ગુપ્ત રાખવાના છે ને એટલે જાહેર નથી કરતા. વાસુદેવ અને કૃષ્ણ બે નામ પાડ્યા. નંદબાબાએ કહ્યું, બાપજી અમે તો એને કાનો કહીએ છીએ. કાનો કહેવાય કે ન કહેવાય? અરે બેટા કહેવાય, કાનો કહેવામાં કોઈ વાંધો નહીં દીકરાને, એ ઉલામણાના નામમાં રાખવું. પણ બાપજી અમે એને ગોપાલ કહી તો એ ગાયોની સેવા બહુ કરવા આવ્યો છે, તો પછી ગોપાલ કહીએ તો એ ચાલે. અમે એને લાલો કહીએ તો લાલો ચાલે. તમારે જે નામે બોલાવવું હોય એ નામે બોલાવજો ને. અને જુઓ નંદજી, આ તમારો દીકરો છે ને, પ્રાગયમ વસુદેવસ્ય ક્વચિત જાતા સ્તવાત્મજઃ, પૂર્વે આ વસુદેવજીનો પુત્ર થયેલો એટલે એનું નામ હું વાસુદેવ રાખું છું. અને આ તમારો પુત્ર તો બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે, ગુણકર્માનું રૂપાણી, તાન્યહમ વેદનો જનાહા. ગર્ગાચાર્યજી ભગવાનનો મહિમા બોલવા લાગ્યા કે આ તમારો પુત્ર, એના હજારો નામ છે, બહુની સંતિ નામાની, અને હજારો રૂપ છે. એના હજારો રૂપને જગત તો નથી જાણતું, મારા જેવાને કંઈક થોડી થોડી ખબર પડે છે કે આના કેવા કેવા રૂપ હોય છે. આ કલયુગમાં આવ્યો છે, કાળો બનીને આવ્યો છે. આ જ્યારે સતયુગમાં હોય ત્યારે શુક્લ વર્ણ એટલે શ્વેત વર્ણનો હોય છે. જ્યારે દ્વાપર યુગમાં આવે ત્યારે એ પીળા વર્ણનો હોય છે, ભાઈ ત્રેતા યુગમાં, અને દ્વાપર યુગમાં આવે ત્યારે એ લાલ વર્ણનો હોય છે. પણ અત્યારે કળિયુગની સંધિમાં જન્મ લઈને આવ્યો છે એટલે કાળો બનીને આવ્યો છે.
આના નોખા નોખા યુગમાં નોખા નોખા કલર હોય છે, જેમ યુગ બદલાય એમ કલર બદલાય એના, અને બહુ મોટો છે નારાયણ સમો ગુણઈહી, આ તમારો પુત્ર એ તો નારાયણ જેવા ગુણ વાળો છે, નારાયણ જેવો કીધો પણ નારાયણ છે એમ ન કીધો, કારણ કે બાપજી સર્વોપરી ઉપાસના વાળા હતા, મારા ભગવાન જેવો બીજાને ન કહું, તસ્માત નંદાત મજો યમતે નારાયણ સમો ગુણઈહી, નારાયણ જેવા ગુણ વાળો છે એમ કીધું, ભગવાન જેવો છે એમ કીધું, ભગવાન છે એમ ન કીધું, કારણ સર્વોપરી વાળા આવું જ માને છે, મારા ભગવાન જેવો બીજા કોઈનો ભગવાન નહીં, ભગવાન એક જ હોય ગાંડિયા, ભગવાન જો બે પાંચ હોય ને તો એમાં નાનો મોટો આના જેવો આ નાના જેવો આ એમ કહેવાય, પરમ તત્વ એક જ છે, જ્યાં જે ભક્તની જેવી ભાવના હોય એવા રૂપે માત્ર દેખાય છે, બાકી એક તત્વ જ બધા રૂપે દેખાય છે, કરોડો બ્રહ્માંડોમાં ક્યાંય ભગવાન નોખો નોખો નથી, પણ ભગવાન નોખા નોખા રૂપે ભાસે છે એવો શબ્દ મૂક્યો છે, બ્રહ્મ એક દેશી છે, પોતાના ધામની અંદર બ્રહ્મ પરબ્રહ્મ બિરાજમાન છે, ત્યાં બેઠા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જેની સાથે જેમ વાત કરવી ઘટે એમ કરે છે, જેને જેવું રૂપ દેખાડવું હોય એવું દેખાડે છે, બાકી બેઠા છે એક જ જગ્યાએ અક્ષરધામમાં, એ આમ તમારી જેમ ને મારી જેમ અપડાઉન નથી કરતા, ઘડીએ ઘડીએ તો થાકી જાય, એ તો એક જ ઠેકાણે ખેલ ખેલાય છે, અને અનંત કોટી બ્રહ્માંડોમાં જેવું જ્યાં દેખાડવું હોય ત્યાં એવું ટીવીમાં દેખાય છે, આપણે ટીવીમાં એક ઠેકાણેથી બધાયના ટીવીમાં એક જ પ્રોગ્રામ દેખાય, એમ ભગવાન એક ટીવીના પ્રોગ્રામમાં અનંત પ્રકારના નોખા નોખા પ્રોગ્રામ દેખાડે છે, ભગવાન નારાયણ સમાન ગુણવાળા છે એમ કહ્યું, નંદ બાબાના પુત્રના જોશ જોઈ આપ્યા, આ લાલો બહુ મહાન થશે, મોટા મોટા કામ કરશે, શત્રુઓનો સંહાર કરશે, અસુરોનો સંહાર કરશે, મોટી રાજગાદી ઉપર આવશે, કરોડો માણસો એના પગમાં વંદન કરતા હશે, બહુ સુખીઓ થશે, બધા ગુણ બતાવ્યા, કેટલું બોલવા માંડ્યા ને, એટલે લાલાને થયું બાપજી હવે વધારાનું કરે છે, હવે જો બધું કહી દેશે કે 11 વર્ષે આ બાપજી તો વિદાય થશે અહીંથી, તો પાછા મા ને પિતા બે દુખી થશે, એટલે લાલાએ ઈશારો કર્યો, બાપજી બસ હવે એટલા જ્યોતિષ ઘણા જોયા, ગર્ગાચાર્યજી કૃષ્ણના ઈશારાને સમજી ગયા, બોલતા બંધ થઈ ગયા, જશોદા માએ કહ્યું કે બાપજી હવે નામકરણ તો થઈ ગયા, તે હવે થોડા ભગવાનનો થાળ બનાવીને જમો, બોલો મારું બનાવેલું જમશો તો દૂધમાં બનાવી દઉં, ભગવાનની દયાથી ઘણું દૂધ છે, ખીર બનાવી દઉં અને પૂરી બનાવી દઉં, ગર્ગાચાર્યએ કહ્યું કે ના હું કોઈનું બનાવેલું જમતો નથી, હું એકાંતિક છું, કોઈનું બનાવેલું જમે તો એકાંતિક ન કહેવાય, સાધુનું બનાવેલું ખવાય પાછું, તો હજી એકાંતિકના ધર્મમાં ખોટ છે, તમારી જાતે બનાવીને જમો તો આત્મનિવેદી ભક્ત બન્યા કહેવાય, અંબરીશ રાજા હતા ને તો એ રાણીના હાથનું નહોતા ખાતા, એને એકાંતિક ધર્મ આ તો માળું ક્યાંથી આવેલું છે, અમુકના હાથનું ખવાય ને, હા નાયત જાયત ન રહેતા હોય એનું ન ખવાય, પણ જ્યાં નાતી જાતિમાં તો બરાબર હોય, ગાળેલું ચાળેલું બરાબર હોય, પછી તમે દોષ રાખો તો ખોટું પડે, ગર્ગાચાર્યજીએ કહ્યું કે હું મારે હાથે બનાવીને જમું છું, તો જશોદામાએ કહ્યું એમ કરો, અહીં ગમાયણ પાસે ગૌશાળા પવિત્ર કહેવાય બાપજી, અહીં તમને હું લાકડા લાવી દઉં ને ચૂલો અહીં પ્રગટાવીને અહીં જ રાંધો, બધું સીધું લાવી દીધું, પણ કે મારે પાણી મારી હાથે ભરવું પડે, હું તો આત્મનિવેદી છું, એટલે એક બેડું પાણી જાય તે ભરી આવ્યા જમુના કાંઠેથી, પાણી લાવી પાણી છાંટ્યું, પછી પૂરીનો લોટ બાંધ્યો, એક બાજુ દૂધ ઉકળવા મૂક્યું, એમાં ચોખા નાખ્યા, દૂધ પાક તૈયાર થઈ ગયો ખીર, આ બાજુ પૂરીઓ તળાઈ ગઈ ઘીમાં, અને પૂરીને દૂધ પાક પછી બીજું જોઈશું, થાળ તૈયાર થઈ ગયો, એટલે થોડી ખીરને ઠરવા માટે થાળમાં કાઢી અને બાજુમાં પૂરીનો થાળ ભરીને મૂક્યો, ગર્ગાચાર્યજીએ ખિસ્સામાં જે ઓલા સાલગ્રામ હાઈરેજ લઈને ફરતા હતા એ સાલગ્રામજીને કાઢ્યા, હાલો ભગવાન જમવાનો ટાઈમ થયો છે, આ જશોદા માનો પ્રેમ છે તો જમી લ્યો, અને ભગવાનને થાળની સામે પધરાવી
આંખ બંધ કરી માનસી પૂજામાં થાળ બોલવા માંડ્યા, જમો મારા અનાદિ નારાયણ, મારા પરમ તત્વ પરમેશ્વર, મારા પ્રિયતમ પ્રભુ વાસુદેવ, શંકરસણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન રૂપે તમે ચતુર્વ્યૂહ સ્વરૂપ ધારણ કરો છો, 24 અવતારો ધારણ કરો છો, જમો મારા ભગવાન, મચ્છ કચ્છ વરા વામન બધાય ભગવાન આય પધારો અને જમો. એટલે બીજા તો કોઈ આવ્યા કે નહીં એ ખબર નથી, પણ કનૈયો આવી ગયો. લાલો ભાંખોડિયો ભાંખોડિયો આવતો અને પેલા ગર્ગાચાર્યજીએ ધરાવેલી ભગવાનની થાળી ખીરની સીધી ઉપાડી માંડી મોઢે સીધી બચાક 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 બચકારા ભરવા માંડ્યો ને ત્યાં ગર્ગાચાર્યને થયું કુતરું આવ્યું માર બેઠું. જ્યાં આંખ ખોલી નાખી અડધી માનસીએ જોયું ત્યાં તો લાલો. એ જશોદા, ત્યાં તો જશોદા આવ્યા, શું છે આ તારા વૈશ્યના છોકરાએ મારું બામણનું રહોડું અભડાવી દીધું, અમારું એક જણો કાલ અભડાવી ગયો તો. વિશ્વમંગલ સ્વામી નીલકંઠ સ્વામી રાતે મોડે સુધી ધોઈને પછી સભામાં આવ્યા. એક છોકરો બિચારો પ્રેમમાં આવી ગયો ને આમ ઠપકારા મારી ગયો આવીને પાટલીએ, એ કે બધું બગાડ્યું લે, એ બધું ધોવું પડ્યું કાલ, અભડાવી ગયો આ વૈશ્યનો છોકરો. જશોદાએ કનૈયાનો કાન પકડીને કીધું, બેટા શું કામ આવ્યો? તો કે બાપજી બોલાવતા હતા એટલે. ખોટું બોલે છે, બાપજીએ ક્યારે તને બોલાવ્યો? મેં તો જોયો નથી બાપજીને બોલાવતા. ચલ બેસી જાય એક બાજુ, જો બાપજીને હેરાન નહીં કરવાના. વળી પાછું પાણી છાંટ્યું ને ફળીને પાછું બધું રાંધ્યું ને વળી પાછો થાળ કર્યો તૈયાર. પણ આ વખત ગર્ગાચાર્ય કે ભૂલ નથી કરવી, ઓલો નટખટ બેઠો છે આમ ટાંપીને, માનસી પૂજા ઉઘાડી આંખે પતાવી દેવી જાય છે અને થાળ બોલ્યા ને તો ઉઘાડી આંખે, જમો મારા આદિદેવ પરમ પુરુષ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ વાસુદેવ અનિરુદ્ધ સ્વરૂપ વામન સ્વરૂપ, જમવા પધારો જમવા પધારો માંડ્યા બોલવા. પણ જોયું કે વાંધો નથી, હવે આ વખતે એની માએ થોડોક વઢીને કીધું છે ને કાન જાલીને, એટલે હવે નહીં આવે. એટલે જરાક વળી થોડીક આંખું મીચીને પાછા માનસી પૂજામાં ચડ્યા, ત્યાં પાછો લાલો આવી ગયો ને આવીને પાછો માંડ્યો ખીર પીવા. ગર્ગાચાર્યજીએ આંખ ખોલી પાછી ફરીને બચકારા સાંભળીને, એ જશોદા હું હવે જાઉં છું મથુરા, લે હવે મને જવા દે, આ આમ નામ દી ઊંચો ચડી ગયો ને મારું ઠેકાણું પડતું નથી. આ પાછો આવીને માંડ્યો ખાવા. જશોદા માએ પાછો કાન પકડીને કીધું કે બેટા લાલા બહુ તોફાની થઈ ગયો છે, શરારતી થઈ ગયો છે, શું કામ આવ્યો ફરીને? કે પણ બાપજીએ મને બોલાવ્યો તો. ગર્ગાચાર્ય કે લાલા મેં તને ક્યારે બોલાવ્યો? કે તમે હમણાં નહોતા કહેતા કે હે નારાયણ, હે પુરુષોત્તમ, હે અનાદિ દેવ, હે પરમેશ્વર, જમવા પધારો જમવા પધારવો. તે હું ને પરમેશ્વર બે અલગ છીએ, હું ને નારાયણ બે અલગ છીએ. લાલા મારા નારાયણને તો ચાર હાથ હોય ને તારે બે જ છે, તું ને નારાયણ બે જુદા. સર્વોપરીનો દાંડો પકડ્યો તો, તું ને નારાયણ બે જુદા. મહારાજે શિક્ષાપત્રીમાં શું કીધું? ચતુર્ભુજપણું દેખાડે, અષ્ટભુજપણું દેખાડે, સહસ્રભુજપણું દેખાડે, એ બધું દ્વિભુજ એવા જે શ્રી કૃષ્ણ તેની ઈચ્છાએ કરીને છે, બાકી ભગવાનની મૂર્તિને વિશે ભેદ ન જાણવો. પણ ગર્ગાચાર્ય એટલું રાખ્યું કે હું પતિવ્રતા ધર્મ પાળું છું, છે નારાયણ જ, પણ મારે એને નારાયણને બેને હરખા ન કહેવાય, હરખા કહું તો મારો પતિવ્રતાનો ધર્મ જાય. લાલા તારે બે હાથ છે, મારો નારાયણ ચાર હાથ વાળો છે. તે લાલો કે ચાર હાથ હોય તો મને માનો? કે તો માનવો જ પડે ને. અને લાલાએ તરત જ ચતુર્ભુજ સ્વરૂપે શંખ ચક્ર ગદા પદ્મ સાથે દર્શન દીધા. લ્યો જોઈ લો મારું સ્વરૂપ. અને જ્યાં ચાર હાથ વાળો ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારી જોયો ભગવાનને, ગર્ગાચાર્યજીનો મોહ તૂટી ગયો. હું માનતો તો કે આ વૈશ્યનો પુત્ર છે, ભરવાડનો દીકરો છે, અથવા તો આ ક્ષત્રિયનો પુત્ર છે, એવું મારું જે અજ્ઞાન હતું એ ચાલ્યું ગયું. અરે આ તો બ્રાહ્મણોનો બ્રાહ્મણ છે, આ તો બ્રહ્મ છે, બ્રહ્મમાંથી બ્રાહ્મણ થયા છે.
હું તો એનાથી નીચો છું, હું ઊંચો નથી. અને ગર્ગાચાર્યજીએ હાથ જોડી કૃષ્ણને કહ્યું, બેટા આવ મારા ખોળામાં બેસ, હું કોળિયા દઈને જમાડું. ખીરપુરીના કોળિયા દઈને ગર્ગાચાર્યજી જમાડે. જમતા જમતા લાલાએ કહ્યું કે બાપજી હવે બસ ઘણું જમ્યો, હવે પ્રસાદ તમે લો. અને લાલાનો એઠો પ્રસાદ ગર્ગાચાર્યજીએ જમી પ્રસાદ લઈ અજ્ઞાનનો થોડો ઘણો અંશ હતો એને જતો કરી હવે કૃષ્ણનો જાપ કરતા કરતા હવે નારાયણને મૂકીને કૃષ્ણમાં પ્રગટમાં ચડ્યા. હો પ્રગટ કૃષ્ણનું નામ લેતા લેતા ગર્ગાચાર્યજી વસુદેવજી પાસે ગયા. જઈને કહ્યું કે બે નામ તમારા દીકરાના પાડ્યા છે, વાસુદેવ અને કૃષ્ણ. બલરામજીના ચાર નામ પાડ્યા છે, બલ, રામ, બલરામ અને શંકરસન. આમ કૃષ્ણના નામ પાડી ગર્ગાચાર્યજી પોતાને ઘેર ગયા. આ બાજુ વસુદેવજીએ હવે કૃષ્ણ કૃષ્ણના નામથી જપ ચાલુ કર્યા. આપણે પણ હરિનામ સંકીર્તન ભગવાન કૃષ્ણના નામનો થોડી વાર કરીએ. શ્રી કૃષ્ણ જે બોલું ભાઈ, શ્રી કૃષ્ણ ગોવિંદા હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી હવે આવી જાઓ તમે તમારા હાલો. હરે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. તાલિયા બજાતે હોય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. બે મિનિટ બધા બેસજો, કોઈ ઉતાવળ ન કરતા. કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ કનૈયાલાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, શ્રી સ્વામી નારાયણ ભગવાન કી જય. તમામ ભાઈ બહેનોને નમ્ર વિનંતી કે ફક્ત 5 જ મિનિટ આરતી થયા પછી સ્વામી શ્રી અહીંથી આપણી પાસેથી રજા લે અને નીચે ઉતરી જાય પછી બધા ઊભું થવાનું છે. થોડુંક આજ સ્વામીએ એમને રામજી મંદિરના લાભાર્થે 5,101 રૂપિયો આપે છે. જોરદાર તાળીથી વધાવી લઈએ. અને મહેશભાઈ અમદાવાદના બીજા આપણા મિત્રો પણ આપણી વચ્ચે પધાર્યા છે, એ તમામનો આપણે આરતીમાં લાભ લઈશું. પણ મહેશભાઈને વિનંતી કરું કે એક સંદેશો લઈને આવ્યા છે પાટીદાર સમાજનો, સુરનગર ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ, અહીંયા 21/4 મીટિંગ છે, એ સંદેશો દેવા માટે આવ્યા છે. તો મહેશભાઈને વિનંતી કરું જે સંદેશો લઈને આવ્યા છે એ સંદેશો આપશે. ફક્ત 5-10 મિનિટ બેસવા નમ્ર વિનંતી. બોલો. ઘનશ્યામ મહારાજની જય. વિશ્વની સૌથી જૂની સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે એને જાળવતા મંચસ્થ બિરાજમાન સંતો તેમજ દરેક ગામમાંથી પધારેલા હરિભક્તો, માત્ર 2 ટૂંકી વાત કહીને મારી વાતનો હું વિરામ આપીશ. એક જે ગામમાં અત્યારે કથા પારાયણ થાય છે એના વિશે જે સાંભળ્યું છે એની એક નાની એવી બાબતની વાત કરું
કે આવો શુભ સંદેશ, આવો શુભ વિચાર જે પણ ઘનશ્યામભાઈ ને એ આવ્યો છે. ખરેખર વિચારો તો આજના આ આર્થિક જીવનની અંદર માણસને એવો વિચાર આવે કે 5-10-15 લાખ રૂપિયા પડ્યા હોય તો ક્યાંક વ્યાજવા ગોઠવી દઈ, ક્યાંક 1% ભાગ ગોઠવી દઈ, ક્યાંક દુકાન કરી નાખી જેમાંથી આપણું આર્થિક ઉપાર્જન થાય. પણ જ્યારે વિશ્વ કલ્યાણ ની અર્થે આવો કથાનો કરવાનો એમનો જે વિચાર આવ્યો એ ખરેખર અભિનંદન ને પાત્ર છે. અને એમાં કથા વાંચન કરવા માટે સ્વામિનારાયણ ધર્મના સંત શ્રીઓ પધારે અને એમાંથી જે રકમ મળે એ રામજી મંદિર માટે વપરાય, આ કેટલો મોટો નિસ્વાર્થ ભાવ છે. એટલે આ જે નિસ્વાર્થ ભાવનો જે સંકલ્પ છે એ મંદિર કદાચ જ્યારે બનશે ને ત્યારે આ ગામને ખબર પડશે કે આ નિસ્વાર્થ ભાવથી ઊભું થયેલું મંદિર ગામ જોશે માણસ કે ભાઈ સાહેબગઢ ગામ છે અને ગામના પ્રમાણમાં આ મંદિર એવું સરસ થવાનું છે. એ અત્યારથી હૃદયસ્થ એવું થાય છે કે આટલા બધા નિસ્વાર્થ ભાવથી જે ગામ મંદિર બનાવી રહ્યું છે તો એટલું સારું મંદિર બનશે. બીજા નંબરની જે વાત કરવા માટે આવ્યા છે, અમદાવાદથી અશુભાઈ અને એનું ગ્રુપ 21 તારીખે અમદાવાદની અંદર એક નવી હોસ્ટેલ શરૂ થવા જઈ રહી છે કુમાર માટેની છાત્રાલય. ખરેખર અમદાવાદમાં વસતા પરિવારોને વિચાર આવ્યો કે બહારગામથી ગામડેથી જે આપણા બાળકો અહીંયા ભણવા માટે આવે છે એને રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી, તો છોકરાઓ ગમે ત્યાં રહે અને ગમે તેવું ખાય તો એનું શારીરિક સંતુલન અને માનસિક સંતુલન કથળે, તો સમાજે વિચાર કરી અને સુરેન્દ્રનગર જિલ્લાની એક સારી હોસ્ટેલ અમદાવાદમાં બનાવી જોઈએ. એ બનાવવા માટે મિત્રો ત્યાં 5 કરોડ રૂપિયાની જમીન લેવાઈ ગઈ, એના પૈસા પણ અમદાવાદ વાળાએ ચૂકવી દીધા. અહીંયા અમદાવાદના કોઈ બાળકો ભણવાના નથી પણ આપણા ગામમાંથી જતા બાળકોને ત્યાં ભણવા માટેની આ વ્યવસ્થા માટે આ સંકુલ નિર્માણિત કરેલું છે. બીજા નંબરમાં સૌથી મોટી તકલીફ જ્યારે આપણે દવાખાને જાય છે ત્યારે પડે છે કે હોસ્પિટલ હવે બધી એવી થઈ ગઈ કે એક દર્દીની સાથે એક વ્યક્તિને પણ માન રહેવા દે, અને આપણે બધા ભાવનાથી જોડાયેલા હોય કુટુંબ આખું ત્યાં પહોંચી જઈએ તો એને રહેવા માટે પણ આ સંકુલની અંદર 1 કે 2 રૂમ બનાવવા, આવી વ્યવસ્થાથી એક સરસ મજાનું આપણા સુરેન્દ્રનગર જિલ્લાનું સંકુલ બની રહ્યું છે. તો એનો 21 તારીખે એક બહુ મોટો સમારંભ રાખવામાં આવ્યો છે. તો અહીંયા આટલા બધા હરિભક્તો હતા, અમે ગામડે ગામડે અત્યારે લગભગ 20-25 ગામે આ બધા વ્યક્તિઓ કાંતિભાઈ બળદેવભાઈને અમે બધા ફરવા ગયા. ઉનાળાના તાપના કારણે 5 વ્યક્તિઓ પણ મળતા નથી, તો કીધું આટલા બધા હરિભક્તો અહીંયા છે તો દરેક ગામની અંદર સમાચાર મળી જાય એવા ઉદ્દેશ્યથી અહીંયા આવ્યા છીએ. તો જેમ બને તેમ વધારે સંખ્યામાં આ સંકુલમાં આપણે ત્યાં જવાનું છે. દાન ફાળો કંઈ આપવાનો નથી પણ આપણે અહીંયા જશું તો એ લોકોનો ઉત્સાહ વધશે અને ઉત્સાહથી જે સંકુલ બનાવવા જઈ રહ્યા છે એ ખૂબ જ ઉત્સાહથી બનશે. તો પત્રિકાઓ તો દરેક ગામમાં મોકલી દીધી છે પણ એમની ભાવના એવી હતી કે આપણે દરેક ગામમાં જઈને જો આપણે કહીશું તો એમને આવવા માટેની વધારે ઈચ્છા થશે. તો દરેક હરિભક્તોને ખાસ વિનંતી કે આ આપના ગામમાં આ વાતને વિચારને થોડુંક આદાન પ્રદાન કરી અને જેમ બને તેમ વધારે સંખ્યાની અંદર સવારે 9:30 વાગે આ પ્રોગ્રામ અમદાવાદ શરૂ થવાનો છે અને આપ ત્યાં મહેમાન છો. અહીંથી ગામડામાંથી જે પણ વ્યક્તિઓ જશે એની એક મહેમાનની જેમ ખાતરદારી કરવામાં આવશે. તો બધા મહેમાન શ્રીઓ અવશ્ય પધારજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. આભાર મહેશભાઈ નો આભાર કે સમાજ વતી આટલું સરસ મજાનું કાર્ય કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને 2-3 રકમ આંકડા બોલી જો. ગુરુ સ્વામી સહજાનંદ દયાલુ સહજાનંદ દયાલુ વડવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણ શીશ ધર્યા થે ચરણ શીશ ધર્યા થે દુખ ના જા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુ દારી પ્રભુ દ્વિજ કુલ તનુ દારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રકટનું જય ધર
दर्शन करसे प्रभु जे दर्शन करसे छूटी कुटुंब सहित तरसे प्रभु जय सतगुरु स्वामी आयव शर करुणा निधि करुणा मुखी दी वल करुणा मुखी दी मुक्तानंद कह मुक्ति मुक्तानंद कह मुक्ति सुगम करी सीधी